જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાના આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુલમાં હું અઘરા નીતિન આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ બીજો પ્રકરણ બીજું ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા આપણે પહેલાં પાઠમાં વારસો એટલે શું એ આપણે સમજી ગયા કે વારસો કોને કહેવાય વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો વારસાના ઘણા બધા પ્રકારો છે જેમાં પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો જૈવિક વારસો અને ભૌતિક વારસો વારસાના આ ચારે મુખ્ય પ્રકારો છે પ્રાકૃતિક વારસો એટલે શું તો કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો ટૂંકમાં જે પ્રકૃતિ દત્ત છે કુદરતે જે આપણને આ અમૂલ્ય વારસાનો જે ભંડાર આપેલો છે એને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો એટલે ટૂંકમાં માનવ નિર્મિત વારસો કે જે વારસાનું નિર્માણ એ માનવીય કરેલું છે માનવીય પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત કરેલું છે કે મેળવેલું છે કે સર્જન કરેલું છે તેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ ત્રીજો વારસાનો પ્રકાર છે જૈવિક વારસો જૈવિક વારસો એટલે આપણને આપણા માતા પિતાના જે શારીરિક કે માનસિક લક્ષણો જે પ્રાપ્ત થાય છે કહીએ છીએ ને કોઈ પણ બાળકનો જન્મ થાય તો તરત જ આપણે જોઈને કહીએ કે આ બાળકનું ફેસ એના પિતા જેવો છે કે એના મમ્મી જેવો છે તો એનો શું કહેવાય જૈવિક વારસો કહેવાય ઘણા બધાનો સ્વભાવ તો કે એના માતા પિતા ઉપર જતો હોય છે તો આપણો એક જૈવિક વારસો તો જૈવિક વારસો એટલે કે દરેક બાળકને માતા પિતા તરફથી શારીરિક કે માનસિક જે લક્ષણો મળતા હોય છે એને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ અને ચોથો વારસો એટલે ભૌતિક વારસો ભૌતિક વારસો એટલે આપણને જે સ્થાવર જંગમ મિલકત જમીન મકાન પૈસા વગેરે જે કાંઈ પણ પ્રાપ્ત થતું હોય તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાઠ પેલામાં વારસો ખાસ કરી પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બે વારસા વિશે આપણે વિસ્તારથી આપણે સમજ મેળવેલી છે મિત્રો આજે આપણે આ પાઠ બીજામાં ભારતના સાંસ્કૃતિક વારસાના ભાગ તરીકે હસ્ત અને લલિત કલા હસ્ત હસ્ત એટલે હાથ હાથ વડે જે કાંઈ પણ કળાનું જે સર્જન થાય છે એને હસ્તકળા કહેવાય હસ્તકળાના ભાગરૂપે આજે આપણે ભારતની જે ચોસાઠ કળાઓ છે મહાકવિ કાલિદાસે ભારતના વારસામાં ચોસઠ કળાઓનું વર્ણન કરાયેલું છે ભારતના વારસામાં ચોસઠ કળાઓ એ ગણાવવામાં આવેલી છે આપણે આ ચોસઠ ચોસઠ કળાઓ વિશે સમજવાનું નથી પરંતુ ચોસઠમાંથી જે મહત્ત્વની કળાઓ જે છે કે જે આજે પણ એ આપણને આ વારસામાં મળેલી છે આજે પણ આપણે આ વારસો જાળવેલો છે આજે પણ આપણો દેશ ભારત એ આપણા હસ્તકલાઓને કારણે વિશ્વભરની અંદર એ આપણો દેશ ભારત જાણીતો બનેલો છે આજે પણ આપણે એ ગૌરવ લઈ શકીએ છીએ એવો જે આપણો આ વારસો જે છે એ વારસા વિશે આપણે સમજવાનું છે સૌથી પહેલાં આપણે જોઈએ તો આજે વિશ્વ યોગ દિવસ એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વના દેશના લોકો એ ઉજવે છે યોગ ભારતના મહર્ષિ પતંજલિએ આ આપેલી એક યોગ વિદ્યા માત્ર ભારત દેશ પૂરતી નથી આજે વિશ્વના તમામ દેશોએ આ વિદ્યા સ્વીકારેલી છે અને પોતે એ પોતાનું આરોગ્ય સાચવવા માટે શરીરની તંદુરસ્તી સાચવવા માટે આજે આ યોગ આખા વિશ્વના બધા દેશોએ એ અપનાવેલી છે આપણો ભારતનો એક વારસો છે યોગ વિદ્યાનો વારસો કે જેને આજે વિશ્વએ સ્વીકાર્યો છે જેનું ઉદાહરણ તો કે એકવીસમી જૂન એ સમગ્ર વિશ્વ એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે તો આવી જે હસ્તકલાઓ જે છે ભારતની જે લલિત કલાઓ જે છે એના વિશે આપણે સમજીએ સૌથી પહેલાં માટી કામ કલા માટી માટી વડે માટીનો ઉપયોગ કરીને હાથથી એના ઉપર જે કળાકૃતિ કરવામાં આવે એને માટી કામ કલા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માનવ જીવન અને માટી વચ્ચે પ્રાચીન સમયથી જ એ સંબંધ રહેલો છે માનવીના જન્મથી મૃત્યુ પર્યંત જન્મથી મૃત્યુ પામે ત્યાં સુધી માનવી એ માટીની આજુબાજુ જ એ રહેતો હોય છે માટીનો જ એ ઉપયોગ કરતો હોય છે માટીમાંથી એ અનેક પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે રમકડાઓ બનાવવામાં આવે એ ઉપરાંત ઘડા કુલડીઓ વિવિધ પ્રકારના માટલાઓ મકાન મકાનનું લીંપણ વગેરે એ માટીમાંથી કરવામાં આવે છે પ્રાચીન સમયની અંદર કોઈ પણ પ્રકારની ધાતુઓ શોધાયેલી ન હતી તે સમયે વિવિધ ચીજવસ્તુઓને ભરવા માટે સંગ્રહ કરવા માટે પણ એ માટીનો જ ઉપયોગ કરવામાં આવતો તો આ માટીકામ કલા કે જે હસ્તકલાઓ હાથ દ્વારા જે કલાઓનું સર્જન થાય છે એમાંની એક મહત્ત્વની કલા એટલે માટીકામ કલા કાચી તેમજ પકવેલી માટીના વાસણોને ટેરા કોટા કહે છે પાકી તેમજ પકવેલી માટી જે છે એને ટેરા કોટાના નામથી ઓળખવામાં આવે છે સામાન્ય રીતે કુંભાર હોય એ માટીનો એક પિંડો લે એ માટીને બરાબર મિશ્રણ કરે માટીને ખૂંદવામાં આવે ત્યાર પછી એ પીંડાને ચાકડા ઉપર એ માટીના પીંડાને રાખી હાથ વડે એનો યોગ્ય આકાર આપી અને એમાંથી જે તે પાત્ર બનાવવા બનાવવામાં આવે માટીના જે પાત્ર તૈયાર થયું છે એ પાત્રને તડકામાં સુકવવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે તો એ કાચી માટીનું વાસણ કહેવાય જે પાત્ર તૈયાર થયું છે એ પાત્રને અગ્નિની અંદર ભઠ્ઠીની અંદર શેકવામાં આવે અને પછી એ વાસણનો ઉપયોગ થાય પાત્રનો ઉપયોગ થાય તો એને પકવેલી માટીનું વાસણ કહેવાય જો આવી પકવેલી માટીનું વાસણ હોય તો એને ટેરા કોટા તરીકે ઓળખવામાં આવે એ નામથી ઓળખવામાં મિત્રો ટેરા કોટા તરીકે ઓળખવામાં આવે છે આવા અવશેષો ભારતની આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે હળપ્પિયન સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ તેમાંથી આપણને મળી આવેલા છે જેમ કે રાજસ્થાનનું કાલીબંગાન કે જ્યાંથી આપણને પકવેલી માટીના વાસણો એ પ્રાપ્ત થયેલા છે એ ઉપરાંત આપણા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં લાંગણજ ખાતેથી આ પકવેલી માટીના વાસણોના અવશેષો એ આપણને મળેલા છે જ્યારે દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડામાંથી એ આપણને આ વિવિધ પ્રકારના માટી કલાના નમૂનાઓ એ મળી આવેલા છે જ્યારે કુંભારનો ચાંકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું એ પ્રથમ યંત્ર ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે માટીકામ કલા માટેનું પ્રથમ યંત્ર કયું ગણાય છે તો કે માટીકામ કલા માટેનું પ્રથમ યંત્ર એ કુંભારનો ચાકડો જોયો છે ને મિત્રો કુંભારનો ચાકડો એક પૈડું જોઈએ આપણે પહેલાંના સમયની અંદર જે બળદ ગાડાઓ ચલાવવામાં આવતા એ ગાડાનું જે પૈડું હતું એ પૈડા જેવું જ એક ચાકડો હોય કે જેનો ઉપયોગ કરી કુંભાર એ માટીમાંથી વિવિધ પ્રકારના પાત્રોનું સર્જન કરે છે તો આવો પ્રશ્ન પૂછાય છે કે પ્રાચીન ભારતની અંદર માટીકામ કલા માટે પ્રથમ યંત્ર એ કયું ગણવામાં આવતું કયું આવે કુંભારનો ચાકડો તો વિદ્યાર્થી મિત્રો આ હસ્તકલાઓમાં આપેલી કલા આપણી કઈ કલા તો કે માટીકામ કલા ત્યાર પછી આપણે જોઈએ તો બીજી હસ્તકલા એટલે વણાટ કલા વણ વણાટ શબ્દનો સીધો અને સામાન્ય અર્થ એટલે વણવું વણાટ કલા એટલે વણવાની કલા સામાન્ય રીતે જોઈએ તો કે ઋની પૂણીમાંથી રૂ કપાસ કપાસ હોય એનું રૂ એ ઋની પૂણીમાંથી તાંતડા ખેંચવાની સાથે રૂમાંથી એ એ અલગ કરવામાં આવે ખેંચવામાં આવે ખેંચવાની સાથે તેમને એકબીજા ઉપર એ વળ ચડાવી સ્ત્રીઓ જેમ પોતાનો જે ચોટલો ગૂંથતી હોય છે વાળો હોય ચોટલો ગૂંથે એવી રીતે ઋની પૂણીમાંથી તાંતડાઓ અલગ કરીને એકબીજા સાથે વણ ચડાવીને એકબીજાની પકડમાં જોડીને લાંબો દોરો જે તૈયાર કરવાની જે કળા છે એ કળાને કાંતણ કલા કહેવામાં આવે છે મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ વણાટ કલાનો શબ્દનો અર્થ થાય વણવું વણાટ કલા એટલે વણવું પણ વણાટ કલાની સાથે આ કાંતણ કળા જોડાયેલી છે કાંતણ કળા કોને કહેવાય તો કે રૂની પૂણીમાંથી રેસાઓ ખેંચીને એકબીજા ઉપર વળ ચડાવીને જે લાંબો દોરો તૈયાર કરવામાં આવે એ કળાને કાંતણ કલા કહેવાય પ્રાચીન સમયથી જ આપણો દેશ ભારત એ વસ્ત્રવિદ્યા એટલે કે વસ્ત્ર પરિધાન ક્ષેત્રે એ જાણીતો દેશ છે પ્રાચીન સમયમાં જ ભારતમાં તૈયાર થતા સુતરાઉ કાપડ રેશમી કાપડ મલમલના કાપડ એ યુરોપના દેશોની અંદર એ વહેંચા હતા ભારે એની માંગ પણ રહેતી જે તમે ધોરણ નવની અંદર એ પેલા પાઠમાં ભણી ગયા તો આ પ્રાચીન સમયથી જ આપણો દેશ ભારત એ વસ્ત્ર પરિધાન માટે વિશ્વભરની અંદર એ જાણીતો બનેલો દેશ છે ભારતની વિશિષ્ટ વસ્ત્ર પરિધાન કે કયો પ્રદેશ એ કયા પ્રકારના વસ્ત્ર પરિધાન માટે જાણીતો છે તો કે કાંજીવરમની વિશિષ્ટ પ્રકારની સાડી વિશ્વભરની અંદર પ્રખ્યાત બનેલી છે જાણીતી છે એ ઉપરાંત ઢાંકાની મલમલ મિત્રો આ મલમલ શબ્દ નવમા ધોરણમાં તમે સારી રીતે આ શબ્દને સમજી ગયા છો મલમલ એક પ્રકારનું કાપડ છે જેનું ઉત્પાદન એ ઢાંકામાં કરવામાં આવતું પ્રાચીન સમયની અંદર આની ખાસ વિશેષતા શું હતી તો કે આ મલમલનો તાંકો તાંકો એટલે કે સામાન્ય આપણે જોઈએ તો સ્ત્રીઓ જે સાડી પહેરે છે એ સાડી છથી સાત મીટર જેટલી લાંબી હોય તો આ મલમલનો એક તાકો કે જે દીવાસળીની ખાલી પેટીમાં સમાઈ જતો એટલું જ નહીં વિટી આંગળીમાં પહેરવાની જે એરિંગ વિટી આવે એ વિટીમાંથી એ તાંકો એ પસાર પણ થઈ શકતો આવી વિશિષ્ટ કલાકૃતિથી આવડતથી આ હસ્તકલાની અંદર એ આ ઢાંકાની મલમલ તૈયાર કરવામાં આવતી આ ભારતની મલમલ વિશ્વભરની અંદર જાણીતી બનેલી છે એ ઉપરાંત કાશ્મીરના ગાલીચા રાજસ્થાનની વિવિધ પ્રકારની બાંધણીઓ આજે પણ આ બાંધણી માટે રાજસ્થાન જાણીતું છે અને ખાસ પાટણના પટોળા આપણા ગુજરાત રાજ્યનું પાટણ કે જે પટોળા માટે વિશ્વભરની અંદર જાણીતું બનેલું છે આ પટોળાને બે વડ ઇક્ત પણ કહેવાય બે વડ એટલે બંને બાજુ ઇક્ત એટલે વણાટ બંને બાજુ વણાટ કરીને રેશમી વસ્ત્ર ઉપર જે તૈયાર કરવામાં આવતી કળા એટલે આ પટોળું કે જે સોલંકી યુગ દરમિયાન એ ખૂબ જ વિકાસ પામી વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની અંદર જો પટોળાની કલા લાવનાર વ્યક્તિ હોય તો એ છે સોલંકી યુગનો રાજા કુમારપાળ કે જેને આ પટોળાની કલા એ ગુજરાતમાં લાવી બંને બાજુ પહેરી શકાય એવું મજબૂત આ કાપડ તૈયાર થતું પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આવી કહેવત પણ એ પટોળા ઉપરથી જ પડેલી છે કારણ કે આ મજબૂત બંને બાજુ વણાટ કરી અને તૈયાર કરવામાં આવતું એક પટોળવું છે લાંબા સમય સુધીનો ઉપયોગ થાય છતાં પણ એ ફાટતું નહીં એટલે કહેવાય છે કે એક વખત પટોળા ઉપર જે ભાત પાડવામાં આવે મોરલા હોય વિવિધ પ્રકારના કળશો વગેરેની ભાત પાડવામાં આવે એ એક વખત ભાત પડે પટોળું ફાટી જાય પણ એ ભાત વિખાતી નથી આવી કહેવત પણ એ ગુજરાતમાં પ્રચલિત છે આ કળા લગભગ આઠસો પચાસ વર્ષ જૂની છે ગુજરાતની આ પાટણના જે પટોળાની કળા જે છે એ કેટલા વર્ષ જૂની છે આઠસો ને પચાસ વર્ષ જેટલી જૂની કહી શકાય છે જે સોલંકી યુગ દરમિયાન આ કળાને એ સારું એવું પ્રોત્સાહન મળેલું છે તો આ બીજી કલા એટલે વણાટ કલા વણાટ શબ્દનો અર્થ થાય વણવું જે કલા એ હસ્તકલાઓ પૈકીની એક ગણી શકાય ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ગૂંથણની કલા ગૂંથણની કલા સામાન્ય રીતે આપણે જોઈએ તો કે ઘરની અંદર સ્ત્રીઓ ગૃહિણીઓ ઘર કામ સિવાયના સમયમાં ઘરનું કામ હોય એ કામ પતાવી દીધા પછી નવરાશના સમયની અંદર કપડા ઉપર વિવિધ પ્રકારની ગૂંથણી કામ કરે એ કલાને આ ભરત ગૂંથણની કલા તરીકે ઓળખવામાં આવે છે તો આ વિશિષ્ટ પ્રકારની જે કલાઓ જે છે કારણ કે સામાન્ય તો બધા કરતા હોય છે પણ સૌથી વધુ પ્રખ્યાત બનેલી ભારતભરની અંદર જાણીતી બનેલી તો કે કચ્છનો બંને વિસ્તાર જે છે કચ્છ જિલ્લાની અંદર જે બંને વિસ્તાર કે જ્યાં ઘાસના પ્રદેશ તરીકે પણ એને ઓળખવામાં આવે છે આ વિસ્તાર કે ત્યાંની આ ભરતગૂંથણ કલા એ ખૂબ જ જાણીતી છે એ ઉપરાંત ત્યાંની જત પ્રજા ખાસ મિત્રો ધ્યાન આપજો કઈ પ્રજા છે જતપ્રજા તો આ જતપ્રજા એ ભરતગૂંથણ કલા સાથે જોડાયેલી છે કે આ કળાની અંદર કચ્છની જત પ્રજા એ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ બનેલી છે એ ઉપરાંત કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ એ જાણીતું બનેલું છે ગુજરાતના જામનગર જેતપુર ભુજ અને માંડવી એ બાંધણી માટે જાણીતા છે મિત્રો ખાસ ધ્યાન આપજો જોડકાની અંદર કે ખરાખોટાની અંદર કે એમચીકની અંદર પૂછાઈ શકે કે ગુજરાતના કયા કયા સ્થળો એ બાંધણી માટે જાણીતા છે જામનગર જેતપુર ભુજ અને માંડવી આને યાદ રાખવા માટે સરળતાથી રાખી શકાય કે જા જે ભુજમાં ઝા એટલે કે જામનગર જે એટલે જેતપુર ભુજ અને માંડવી કે જે બાંધણી માટે જાણીતા બનેલા સ્થળો છે તો આ ભાર ભરતગૂંથણની કલા જે પણ ભારતની એક આગવી કલા તરીકે ઓળખી શકાય ત્યાર પછી આપણે વાત કરીએ ચર્મ ઉદ્યોગ ચર્મ એટલે ચામડું કોઈ પણ મૃત પ્રાણીઓના શરીર ઉપરથી ચામડું એ લઈને એના ઉપર પરંપરાગત રીતે પ્રોસેસિંગ કરીને પ્રોસેસ કરવું એટલે કમાવવું એ ચામડાને કમાવવામાં આવે પકવવામાં આવે અને પછી એમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે તો ભારત પ્રાચીન સમયથી જ આ ચર્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ એ જાણીતો બનેલો દેશ છે તો કે ચામડામાંથી કઈ કઈ વસ્તુઓ તૈયાર થતી કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ પહેલાંના સમયની તો કોઈ સબમર્સિબલ પંપ નહોતા કોઈ મોટર નહોતી ઇલેક્ટ્રોનિક કોઈ સાધનો ન હતા તે સમયે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે ચામડાની કોષ બનાવવામાં આવતી એ કોષ દ્વારા ખેતરની અંદર એ સિંચાઈ કરવામાં આવતી આ કોષ મશકો મશક પણ એક પાણી ભરવાના પાત્ર તરીકે પાણી ભરવાના એક થેલી તરીકે એ ઓળખાતું સાધન છે મસકો પખાલો ઢોલ નગારા તબલા ઢોલક આ સંગીતના સાધનો એ ઉપરાંત લુહારની ધમણ પગરખા યુદ્ધમાં વપરાતી ઢાલ અને પાકીટ પટ્ટા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતી વિવિધ ચીજ વસ્તુઓ સાજ પલાણ લગામ અને ચાબુક વગેરે બનાવવા માટે આ ચામડાનો ઉપયોગ કરવામાં આવતો તો વિદ્યાર્થી મિત્રો ભારતનો હસ્તકલાનો ઉદ્યોગ હુન્નર ઉદ્યોગ જેને કહેવામાં આવે છે આજે પણ આ ભારતનો પરંપરાગત રીતે વારસો એ ચાલ્યો આવે છે આજે પણ માટીકામ કલા વણાટકલા ભરતગૂંથણ કલા અને ચર્મ ઉદ્યોગ એ ભારતમાં જોવા મળે છે હવે પછીની જે મિત્ર મિત્રો આપણા જે હસ્તકલાના જે ઉદ્યોગો છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ